બનાસકાંઠા જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહેવા પામી છે। પાલનપુરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા। બેજરપુરા, હરિપુર, મફતપુર અને હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા, જ્યારે કે સોસાયટીઓમાં ઢીંચણસમા પાણી ભરાતા સ્થાનિકો હાલાકી વેઠવા તૈયાર રહ્યા છે। ત્યારે ચોમાસાના પ્રારંભે જ મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। સોસાયટીમાં જોઈ જો તો જોવા આવતા નહીં લોકો, અને કલાકની હાલત છે, અને કલાકથી અમે પાણી ઉખરીએ છે। આખો બેચરપુરાનો જે નીચેનો ભાગ છે, ગુંડા સોસાયટી, દીપાલનગર, મધુવર, કૃષ્ણનગર, શક્તિનગર, આ તમામ સોસાયટીઓના અત્યાર સુધીમાં 4 થી 5 ફોન કરી રહ્યા। ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, કલેક્ટર ઓફિસમાં, નગરપાલિકામાં અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ જોવા માટે આવી નથી કે નથી એમને નાળા ખોલ્યા, અને નાળા બધા ચોકઅપ થઈ ગયા છે। તો આ નાળા કરવાનું, નાળો જે કર્યું છે એનો હેતુ શું?